नमस्कार मित्रों, वेलकम टू एसके प्रोग्रामिंग। आज ना वीडियो में आपणे જોવાનું છે સ્ટેટિક મેથડ ઇન જાવા। તો આની પહેલા આપણે ત્રણ વિડિયો સ્ટેટિક કીવર્ડ ઉપર બનાવ્યા હતા। જો તમે એ વિડિયો નથી જોયા તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન માં પ્રોવાઇડ કરી દઈશ। તો તમે એ વિડિયો પહેલા જોઈ લેજો, પછી આ વિડિયો પર મૂવ ઓન કરજો। કેમ કે હું જે કંઈ પણ વિડિયો બનાવી રહ્યો છું એ તમને જ્યારે પણ તમે તમારો પ્રોજેક્ટ પૂરો કરશો અથવા તો મિની પ્રોજેક્ટ કરતા હો ત્યારે પણ યુઝફુલ થશે આ નાના નાના વિડિયો, તથા જ્યારે તમે ઇન્ટરવ્યુ દેવા જશો ત્યારે ત્યાં તમને જે કંઈ પણ પૂછવામાં આવશે તેના પર હું શોર્ટ વિડીયો બનાવી રહ્યો છું અત્યારે, અને એઝ વેલ એઝ પ્રેક્ટિકલમાં પણ એટલા જ ઉપયોગી છે, જેથી કરીને તમે કોઈ વિડીયો મિસ ના કરતા અને આખા વિડીયો જોજો અને કન્સેપ્ટ સમજવાની ટ્રાય કરજો। જો તમે ડાયરેક્ટ તમારે મનમાં એમ હોય કે હું થિયરીકલ માર્ક્સ લઈ લો થોડી ઘણી થિયરી રીડ કરીને, તો તે ઉપયોગી નથી આપણે આઈટી ફિલ્ડમાં। પ્રેક્ટિકલ નોલેજ હોવું જરૂરી છે, તો મહેરબાની કરીને તમે કન્સેપ્ટ સમજવાની ટ્રાય કરજો। હવે આગળના જે વિડીયો છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે, અને હજી સુધી તો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોન દબાવો, જેથી કરી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે। તો ચાલો જોઈએ હવે સ્ટેટિક મેથડનું પ્રેક્ટિકલ। તો અહીંયા ઓલરેડી એક ક્લાસ મેં ટેમ્પલેટ તૈયાર રાખ્યું છે, માય સ્ટેટિક નામનો ક્લાસ બનાવેલો છે અને મેઇન મેથડ પણ લખેલી છે, બરાબર। તો આજે આપણે મેઇન કન્સેપ્ટ જોવાનો છે સ્ટેટિક મેથડનો। તો સ્ટેટિક મેથડ તમારે જો બનાવવી હોય તો પહેલા તમને નોર્મલ મેથડ બનાવતા આવડવું જોઈએ। તો સપોઝ હું અહીંયા એક નોર્મલ મેથડ બનાવી દઉં, વોઇડ ગેટ ડેટા। આ નોર્મલ મેથડ મેં બનાવ્યો, સપોઝ તમારે આને સ્ટેટિક મેથડ કરી દેવી છે તો એમાં તમારે કરવાનું કાંઈ નથી, જે આ રિટર્ન ટાઈપ વોઇડ છે તેની આગળ તમારે સ્ટેટિક કીવર્ડનો યુઝ કરી લેવાનો છે। તો આ તમારી બની ગઈ સ્ટેટિક મેથડ, બરાબર। હવે અહીંયા એક વેરિયેબલ હું સ્ટેટિક ક્રિએટ કરું, પેલા સ્ટેટિક int અને તેને વેલ્યુ ઇનિશિયલાઇઝ કરું છું 10। હવે એ આ સ્ટેટિક મેથડ ની અંદર હું પ્રિન્ટ કરાવી દઉં, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln i ઇક્વલ ટુ ડબલ ક્વોટેશન માર્ક n પ્લસ ધેન i, i ની વેલ્યુ પ્રિન્ટ કરીને આપશે। આવી રીતે તમે સ્ટેટિક વેરિયેબલ ક્રિએટ કરી શકો છો અને આ તમે સ્ટેટિક મેથડ બનાવી શકો છો। હવે મારે આ સ્ટેટિક મેથડ છે એને કોલ કરાવવી છે તો શું કરવું પડે? જનરલી જો નોર્મલ મેથડ હોય એટલે કે નોન સ્ટેટિક મેથડ હોય તો તમારે શું કરવું પડે? આ ક્લાસનું ઓબ્જેક્ટ બનાવવો પડે, અને એ ક્લાસનું ઓબ્જેક્ટ બનાવ્યા પછી એ ઓબ્જેક્ટ થ્રુ તમારે શું કરવું પડે? નોર્મલ મેથડ એટલે કે નોન સ્ટેટિક મેથડને તમારે કોલ કરાવવી પડે, પરંતુ સ્ટેટિક મેથડમાં એવું નથી। સ્ટેટિક મેથડમાં કેવું છે, તમે ડાયરેક્ટલી ગેટ ડેટા આવી રીતે તમે સ્ટેટિક મેથડ કોલ કરાવી શકો છો। હવે સપોઝ આ જો નોર્મલ મેથડ હોત એટલે કે નોન સ્ટેટિક, તો તમારે શું કરવું પડે? આ ક્લાસ નો ઓબ્જેક્ટ બનાવવો પડે, એટલે કે આવી રીતે એ મેથડમાં તમારે આવવાનું, ક્લાસ નેમ ઓબ્જેક્ટ નેમ ઓબીજે ઇક્વલ ટુ ન્યુ ધેન ક્લાસ નેમ બ્રેકેટ, અહીંયા તમે જે ગેટ ડેટા કોલ કરાવો ત્યાં ઓબ્જેક્ટ નેમ ડોટ કરીને, આવી રીતે તમારે નોન સ્ટેટિક મેથડને કોલ કરાવી પડે। પરંતુ આ જે ગેટ ડેટા છે આપણી સ્ટેટિક મેથડ છે, હવે સ્ટેટિક મેથડને તમારે કોલ કરવી હોય તો ઓબ્જેક્ટ બનાવવાની જરૂર તમારે બિલકુલ નથી, એટલે અહીંયાથી રિમૂવ કરી દઈએ, આગળથી ઓબીજે ડોટ છે એને પણ રિમૂવ કરી દઈએ। તો આવી રીતે તમે સ્ટેટિક મેથડને ડાયરેક્ટલી કોલ કરાવી શકો છો। તો આ પ્રોગ્રામને સેવ કરી દઈએ, તો ઓલરેડી આપણે આગળનો પ્રોગ્રામ છે સેવ કરેલો છે ડી ડ્રાઈવની અંદર જાવા નામના ફોલ્ડરમાં, અહીંયા પાથ બતાવે છે, તો સીએમડીમાં આપણે તેને જરાક રન કરીએ। તો અહીંયા ઓલરેડી મેં પાથ સેટ કરેલો છે, બરાબર। તો પહેલા કમ્પાઇલ કરીએ, જાવા સી ધેન ક્લાસ નેમ માય સ્ટેટિક ધેન ડોટ જાવા, તો કમ્પાઇલ સક્સેસફુલ થઈ ગયું, તો કે કમ્પાઇલેશન એરર નથી। તો હવે રન કરીએ, જાવા ધેન ક્લાસ નેમ માય સ્ટેટિક, તો તમે જોઈ શકો છો આ ઇક્વલ ટુ 10, તો એ 10 પ્રિન્ટ થઈને આવે છે। તો ગેટ ડેટા આપણે જો નોર્મલ મેથડ નથી, સ્ટેટિક મેથડ એટલે ડાયરેક્ટલી નામ સાથે આપણે તેને એક્સેસ કરી શકીએ છીએ, બરાબર। તો એવી જ રીતે આ જે i નામનો વેરિયેબલ છે એ પણ તમે ડાયરેક્ટલી અહીંયા મેથડમાં યુઝ કરી શકો। આ જે સ્ટેટમેન્ટ છે એને હું કોપી કરી લઉં, જો નોર્મલ મેથડ હોત તો શું કરવું પડે? તો i નો તમારે યુઝ કરવો હોય તો આ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે અને ઓ ઓબ્જેક્ટ ડોટ અહીંયા તમારે કરવું પડે, દાખલા તરીકે ઓબીજે નામનો ઓબ્જેક્ટ બનાવ્યો તો ઓબીજે ડોટ i કરવું પડે, પરંતુ એ સ્ટેટિક વેરિયેબલ છે એટલા માટે તમે ડાયરેક્ટલી આવી રીતે કોલ કરાવી શકો તેને। કમ્પાઇલ કરીએ અને રન કરીએ, તો જો i ઇક્વલ ટુ 10, i ઇક્વલ ટુ 10 બે વાર આવે છે, તો કે આવી રીતે તમે સ્ટેટિક વેરિયેબલને એને એક્સેસ કરી શકો છો। અહીંયાથી રિમૂવ કરી દો, હવે બીજું એક નોર્મલ
સમજવા જેવી વાત છે, સમજાવું. એક હું int j નામનો એક નોર્મલ વેરિયેબલ બનાવું છું, તેમાં અસાઇન કરું છું 5. હવે નોર્મલ વેરિયેબલ છે બરાબર, હવે એને અહીંયા હું સ્ટેટિક મેથડ છે એમાં પ્રિન્ટ કરાવવા જાઉં બરાબર. એટલે કે આ લાઈન ને હું કોપી કરી લઉં, આઈ નામનો વેરિયેબલ તો મારે પ્રિન્ટ કરાવવો છે, સાથે સાથે મારે જે નામનો વેરિયેબલ પ્રિન્ટ કરાવવો છે. તો અહીંયા લખી દઉં જે બરાબર. તો આવું મને કમ્પાઇલર જે છે એ કમ્પાઇલ પણ કરવા દેશે નહીં. તો એટલું ખાલી મેં સ્ટેટમેન્ટ એડ કર્યું, એક તો વેરિયેબલ ડિક્લેર કર્યો નોન સ્ટેટિક, અને તેને આપણે સ્ટેટિક મેથડ ની અંદર ખાલી પ્રિન્ટ કરાવીએ છીએ બરાબર. તો પેલા જોઈએ કે એરર શું આપશે કમ્પાઇલર. તો હવે કમ્પાઇલ કરીએ તો જુઓ, માય સ્ટેટિક જાવા 9 એરર, નોન સ્ટેટિક વેરિયેબલ જે કેન નોટ બી રેફરન્સ ફ્રોમ અ સ્ટેટિક કન્ટેક્સ્ટ, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આઈ ઇક્વલ ટુ જે. આઈ ઇક્વલ ટુ શા માટે આવ્યું? તો કંઈ આઈ નહીં એટલે જે નથી કર્યો, એટલે એ તો આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ જાય. પરંતુ આ એરર શું કહેવા માંગે છે તો એ સમજાવું, કે જ્યારે પણ તમે કોઈ પણ સ્ટેટિક મેથડ બનાવી હોય બરાબર, તો તમે જ્યારે સ્ટેટિક મેથડ બનાવો છો તો તેની અંદર તમે ઉપરથી કોઈ પણ વેરિયેબલ યુઝ કરો છો, તે સ્ટેટિક હશે તો જ તમે એક્સેસ કરી શકશો. એટલે કે આઈ નામનો વેરિયેબલ પ્રિન્ટ થઈને આવતો હતો, શા માટે? કેમ કે સ્ટેટિક હતો. હવે આ જે નામનો વેરિયેબલ છે એ આપણે પ્રિન્ટ કરવા જઈએ તો આપણને એરર આપે છે. એરર શું આપે છે? તો કે નોન સ્ટેટિક વેરિયેબલ જે કેન નોટ બી રેફરન્સ ફ્રોમ અ સ્ટેટિક કન્ટેક્સ્ટ, એટલે કે જે નોન સ્ટેટિક વેરિયેબલ હોય એને તમે સ્ટેટિક મેથડની અંદર યુઝ કરી શકો નહીં. એટલે કે આ પોઈન્ટ ખૂબ જ ઉપયોગી છે, યાદ રાખજો કે જ્યારે પણ તમે સ્ટેટિક મેથડ બનાવો છો તો એ સ્ટેટિક મેથડની અંદર તમે ઓનલી સ્ટેટિક વેરિયેબલ જ તે કોલ કરાવી શકો, એટલે કે યુઝ કરી શકશો બરાબર. સપોઝ અહીંયા તમે ડિક્લેર કરી શકો છો નોર્મલ વેરિયેબલ બરાબર, અને આવી રીતે તમે ડિક્લેર કરીને તે વેલ્યુ જે હોય એને એક્સેસ કરી શકો છો. સેવ કરી દઈએ અને કમ્પાઇલ કરીએ અને રન કરીએ. તો જો આઈ ઇક્વલ ટુ 10, જે ઇક્વલ ટુ 5, તો અહીંયા તમે સ્ટેટિક મેથડ ની અંદર જો તેને ડિક્લેર કરો તો કઈ પ્રોબ્લેમ નથી, પરંતુ સ્ટેટિક મેથડ ની બહાર એટલે કે આઉટસાઇડ સ્ટેટિક મેથડ તમે જો નોન સ્ટેટિક વેરિયેબલ ડિક્લેર કર્યો છે, એટલે કે આઉટસાઇડ થયો આ ઇન્ટીજર જે ઇક્વલ ટુ 5 અને સ્ટેટિક મેથડ આ છે, અને તમે જો એ નોન સ્ટેટિક વેરિયેબલ સ્ટેટિક મેથડ ની અંદર યુઝ કરવા દેશો તો કમ્પાઇલર તમને યુઝ કરવા દેશે નહીં. તો આ પોઈન્ટ એક મહત્વનો છે, તમારે યાદ રાખવાનો છે. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો, અને હજી સુધી તો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આપણી એસકે પ્રોગ્રામિંગ નામની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ઝડપથી તમે પ્લે સ્ટોર પર સર્ચ કરો અને એપ્લિકેશનને ડાઉનલોડ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.